नगर शहर भाजप द्वारा पत्रकार परिषद योजी 26 जून 1975 मा देश मा लागू करायल कटोकटी नी याद ताजी करी कटोकटी समयना अनुभव वर्णव्या हता। प्रस्तुत छे आ पत्रकार परिषद ना केटलाक अंशो। एक आजाद भारत मा न भूतो न भविष्य की घटना हती अने परिणाम ए एवुं के लोकोनी बोलवानी विचारवानी लखवानी तमाम आजादी नो एमणे छीनी लीधी अने जे लोको समाज माटे राष्ट्र माटे अने एक लोकशाही ना उत्थान माटे काम करता था ए तमाम लोकोने जेलना लाखो लोकोने जेलना सळिया पाछळ आ दिवसे धकेली देवामां आव्या हता। પરિસ્થિતિનું નિર્માણ થતા પોતાને મળેલી સત્તાનો સો ઇન્દિરા ગાંધીએ દુરુપયોગ કરીને ભારતના ઇતિહાસમાં આજના દિવસને એક બ્લેક ડે તરીકે ઓળખાય એવો કલંકિત ઇતિહાસ સર્જી દીધો હતો। એ દિવસોમાં લોક સંઘર્ષ સમિતિના નામે જે લોક સંઘર્ષ સમિતિના અધ્યક્ષ મોરારજીભાઈ હતા, મહાસચિવ એમના નાનાજી દેશમુખ હતા, આ બધા લોકોએ લોકશાહીને પુનઃ પ્રસ્થાપિત કરવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડ્યો। સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ અંગ્રેજીની હકુમત ને પણ શરમાવે એવું કૃત્ય કર્યું। અંગ્રેજી હકુમતમાં માણસોને બોલવાની આઝાદી હતી, આજે ન્યૂઝપેપરો ચાલતા હતા, એ વખતે ચોપાનિયા ચાલતા હતા, દરેકને આઝાદી, બધાની આઝાદી, અને ત્યાં સુધી કે કોર્ટની આઝાદી પણ છીનવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને સુપ્રીમ કોર્ટના જે અધિકારો હતા એ પણ લઈ લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, અને આ 635 દિવસ સુધી કન્ટિન્યુઅસ એમણે કટોકટી ચાલુ રાખી, ઇમરજન્સી ચાલુ રાખી, એની સાથે સાથે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ એટલે મિસામાં એક કાયદો જેનો દુરુપયોગ કરવામાં આવ્યો, અને એ દુરુપયોગ કરી અને લગભગ 1,30,000 જેટલા દેશ માટે જે લડતા, દેશની આઝાદી માટે લડતા એવા અને દેશની લોકશાહીના જતન માટે લડતા એવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા।